छठू विषय विज्ञान चेप्टर दसमु जेनु नाम छे गति अने अंतरनु मापन। आपणे आगळना वीडियो में आपणे जोयुं के कोई एक जग्याथी बीजी जग्याए जवुं होय तो आपणे शेना द्वारा जाय, तो के बस, रिक्षा, ट्रेन, अलग अलग साधन एनी मददथी आपणे एक जग्याथी बीजी जग्याए आपणे जाय छे, बराबर। हवे एक जग्याथी बीजी जग्याए आपणे जवुं होय तो आपणे गति एटले के एनी झड़प छे ए केटली छे, आपणे क्या साधन वडे एनी गति छे झड़पथी कापी शके, तो के बड़द गाड़ा वडे कापीए तो वार लागे, बराबर। त्यारबाद ट्रेन में स्पीड में जाय, ए रीते बस में रिक्षा में, तो आपने ख्याल आई जाए कि आप एक जगह थी बीजी जगह जाओ एना वच्चे अंतर के रीते अपने से वाहन से अपने उपयोग में लीए छ। हम अपने से अँ नजीक विस्तार में जाव हो तो अपने से नानू वाहन चलिए, आप स्कूल घर रस्त जो ओछो हो तो आप साइकल लीजिए, जो कोठारिया साइड हो तो आप शू कर स्वाति मानी साइड हो तो आप तरत वाहन बस अथवा तो रिक्षा में जाइए आप बंधाई लीए छ। एक जगह थी बीजी जगह जो वधारा अंतर हो बराबर तो आपणे छे प्लेन में पण जईए छे तो झड़पथी छे पहोंची जईए छे, तो ए रीते गति नुं अंतर छे गति छे एना विशे आपणे ख्याल आवी जाय कि एक जगह थी बीजी जगह आपणे जवुं होय तो क्या वाहनो उपयोग करवो अथवा तो अंतर छे केटलुं छे एना आधारे आपणे छे ख्याल आवे। त्यारबाद आपणे जोईए के मापन, तो लंबाई छे लंबाईनो मोटामां मोटो एकम क्यो थाय तो के मीटर, सॉरी किलोमीटर, किलोमीटर पछी मीटर आवे, मीटर पछी सेंटीमीटर, सेंटीमीटर पछी मिलीमीटर, ए रीते छे आवे। हवे एक किलोमीटर बराबर हजार मीटर, एक मीटर बराबर सौ सेंटीमीटर, एक सेंटीमीटर बराबर दस मिलीमीटर, ए रीते छे आखा एकम आखू मापन छे थाय छे। एटला माटे छे दर्जी के कोई वेपारी छे बराबर एने कोई वस्तुनुं मापन करवुं होय बराबर तो ई कोई वस्तु मापवा माटे ने चोक्कस मापसाईनी छे जरूर पड़े तो एना माटे अलग अलग साधन छे वापरे छे, चोक्कस साधन होय तो चोक्कस माप छे आपणे मापी शकीए छे। बाकी पहेलाना आपणे अगाउ वात करी हती आपणा लेक्चरमां के कोई एक रूम छे तो ए रूम आपणे मापवो होय तो आपणी पासे साधन न होय तो आपणे शुं करीए, तो के डगला पगना डगला वडे आपणे छे मापीए छे, के कोई एक व्यक्ति मापे तो ए 15 થી 20 ડગલામાં છે એ રૂમ છે કમ્પ્લીટ થઈ જાય બરોબર, એની લંબાઈ છે કમ્પ્લીટ થાય। હવે ઈચ માપ છે, હવે 10 થી 15 ડગલામાં એક વ્યક્તિ માપશે તો ઈચ ડગલામાં બીજા વ્યક્તિ માપી શકશે એટલું જ એનું માપ થશે તો કે નહીં। ઈ જ રીતે વેટમાં, તો આપણે જે માપીએ છીએ એ વસ્તુ આપણે 7 થી 8 વેટમાં પૂરી થતી હોય તો બીજી વ્યક્તિ માપશે તો એને 7 થી 8 વેટમાં પૂરી થશે તો કે ના, કારણ કે દરેક વ્યક્તિનું માપ છે એ અલગ અલગ આવે છે, કારણ કે એના હાથના અને પગની લંબાઈ છે એ પણ અલગ હોય છે, કોકની હાઈટ ઊંચી હોય તો એના હાથ ને પગની વેટ એની પહોળાઈ કેટલી હોય લંબાઈ છે વધારે હોય છે તો એને છે ઓછા અંતરમાં વધારે છે કાપી નાખશે। તો એ જ રીતે ચોક્કસ માપ, ચોક્કસ સાધન જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી ચોક્કસ માપ છે નહીં આવે, પરંતુ જ્યારે ચોક્કસ માપ મળી જાય તો આપણે કોઈ પણ વસ્તુ છે ઇઝીલી છે માપી શકીએ છીએ। તો આજે આપણે જોવાનું છે 10.6 કે કોઈ વક્ર રેખાની લંબાઈ માપવી। અત્યાર સુધી જે આપણે લંબાઈ માપતા હતા ને એ કોઈ સીધી વસ્તુની લંબાઈ માપતા હતા બરોબર, કે કોઈ બેન્ચીસ હોય અથવા કોઈ કબાટ હોય તો એ સીધું હોય, પરંતુ હવે આવે છે વક્ર લંબાઈ અથવા વક્ર રેખા। તો વક્ર રેખા એટલે કે આડી અવળી કોઈ પણ રેખા હોય, કે સીધી રેખા ન હોય, આડી અવળી કોઈ પણ વસ્તુ, કોઈ પણ જે આકૃતિ હોય, રાઉન્ડ કોઈ પણ રાઉન્ડ વસ્તુ હોય, રાઉન્ડ વસ્તુની આપણે લંબાઈ માપવી હોય તો આપણે કઈ રીતે માપી શકીએ, તો એની લંબાઈ આપણે રાઉન્ડ છે એટલે રાઉન્ડ કેટલાનું છે એ આપણે માપવું હોય તો આપણે છે સ્કેલથી નથી માપી શકતા, સ્કેલ કેવી હોય સીધી હોય તે રાઉન્ડથી આપણે આકાર છે જાણી શકીએ કે રાઉન્ડ આકાર છે, પરંતુ એનું કેવડું છે એ આપણે માપી શકતા નથી। તો આપણે કોઈ વક્ર રેખાની લંબાઈ છે મીટર સ્કેલ વડે માપી શકતા નથી। વક્ર રેખાની લંબાઈ માપવા માટે આપણે દોરીનો ઉપયોગ છે કરીએ છીએ, કે આપણી પાસે કોઈ દોરી હોય તો દોરીને આપણે ગમે એ રીતે છે ગમે શેપની અંદર વાળી શકીએ છીએ। બાકી સ્કેલની મદદથી તો આપણે છે જે સીધું હોય છે એનું જ આપણે માપન છે લઈ શકીએ છીએ, પરંતુ દોરીનો ઉપયોગ કરીને આપણે છે એનું માપન લઈ શકીએ। હવે પ્રવૃત્તિ 4, વક્ર રેખા એબી, આકૃતિ 10.10 તમારે ટેક્સ્ટબુકની અંદર છે સાથે સાથે જોતું જવાનું। આકૃતિ 10.10 કે એની લંબાઈ માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ કરો, કે આકૃતિ 10.10 ની અંદર વક્ર રેખા એબી આકૃતિ આવે છે 10.10 એમાં તમે જોશો તો એની વક્ર રેખા એ અને બી બરાબર, તેની લંબાઈ માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ કરો, દોરીના એક છેડા પર ગાંઠ બનાવો, આ ગાંઠને બિંદુ એ પર રાખો, હવે દોરીને તમારી આંગળી તથા અંગૂઠાની મદદથી
खेचाई राखो अने तेना नाना भागने रेखा अनुसार मापीने मापो। आ बिंदु पर तमारा एक हाथ की दोरी ने पकड़ो अने तमारा बीजा हाथ की दोरी ना थोड़ा भाग ने वक्र रेखा अनुसार फेलाओ अने आ क्रिया ने पुनरावर्तित करो। હવે આ રેખા છે ને કેવી કહેવાય તો કે વક્રરેખા સીધી સ્ટ્રેટ તો છે ને તો એ વક્રરેખા થઈ બરોબર। હવે આને આપણે સ્કેલની મદદથી આપણે માપી શકશું તો કે નહીં સ્કેલની મદદથી આપણે એને માપી શકશું નહીં કારણ કે સ્કેલ કેવી સીધી હોય છે તો આપણે એ બિંદુથી બી બિંદુ સુધી આપણે સ્કેલની મદદથી નહીં માપી શકીએ બરોબર। કારણ કે આ જે ઊંચાઈવાળો ભાગ છે અને આ જે નીચે ભાગ થાય છે એ આપણે માપી શકતા નથી ઈ સ્કેલની અંદર આવતો નથી। એટલે આપણે શું કરવાનું એક દોરી લેવાની दोरी नो कोई एक छेड़ो छे यहां गांठ बांधी देवानी। હવે એક છેડા ઉપર ગાંઠ બાંધશું એને ક્યાં રાખવાની અહીંયા એ બિંદુ પાસે રાખી દેવાનું બરોબર। હવે ત્યારબાદ દોરી છે હવે દોરી તો વળી શકશે આપણે જે શેપમાં વાળવી હોય એ શેપમાં દોરી વળી શકશે એટલે એ આગળ છે ગાંઠ બાંધીને એક છેડા એ પાસે રાખી દેવાનો અને ધીમે ધીમે દોરીને આ રીતે છે એ રાઉન્ડ શેપમાં છે અથવા જે શેપ આપેલ હોય એ શેપમાં વાળતું જવાનું તો એ B સુધી છે વાળવાનું બરોબર। પછી A થી B આગળ છે એ નિશાન કરના પાડી એ આગળ તો આપણે ગાંઠ બાંધેલી છે B પાસે છે નિશાન કરના પાડી એટલે B પાસે આપણે દોરી ઉપર નિશાન કરી નાખ્યું। હવે આપણે દોરી છે લઈ લેવાની દોરી આપણે લઈ લે એટલે આપણને ખ્યાલ આવી જાય કે એક બિંદુ એટલે કયો થશે તો કે ગાંઠ વાળેલી છે એ ભાગ A બિંદુ અને જે નિશાન કરેલો છે એ ભાગ આવશે B બિંદુ। હવે દોરીને આપણે સીધી કરી નાખશું એટલે હવે એ દોરી કેવી થઈ ગઈ સીધી થઈ ગઈ બરોબર। એટલે હવે એ દોરી ઉપર છે એ આપણે સ્કેલની મદદથી છે એ માપી શકીએ કે એ એ બિંદુ એટલે કે ગાંઠ વાળેલો ભાગ છે એ ત્યાંથી બી બિંદુ એટલે કે જે નિશાન કરેલો છે ભાગ એ એ આપણે સ્કેલની મદદથી છે માપી શકીએ। એટલે એમ કે છે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો કારણ કે સ્કેલની મદદથી આપણે વક્રરેખાને માપી શકીએ। આજે આપણને આકૃતિ આપેલી છે ને એને વક્રરેખા કહેવાય કોઈ પણ સીધી રેખા નહીં। આવી રીતે વક્રરેખામાં બિંદુ પર B સુધી છે પહોંચો દોરીનો જે ભાગ બિંદુ B ઉપર છે એને નિશાનીથી અંકિત કરો। આપણે જે હમણાં મેં કીધું એ જ રીતે કે B ભાગ ઉપર છે કોઈ પેનથી છે નિશાન કરી નાખો। હવે આ દોરીને મીટર સ્કેલ પર ફેરવો દોરીની શરૂઆતની ગાંઠ તથા બીજા છેડા ઉપર મધ્ય નિશાની વચ્ચેની લંબાઈ માપો। આ માપ વક્રરેખા AB ની લંબાઈ છે દર્શાવે છે। હમણાં મેં વાત કરી કે પછી ગાંઠવાળા ભાગથી નિશાન કરેલા ભાગ સુધી એને આપણે સ્કેલ ઉપર રાખી દેવાનું એટલે આપણને ચોક્કસ માપ છે મળી જશે। આપણે જોયું કે અંતર તથા લંબાઈ ચોક્કસ માપન માપવા માટે અત્યંત ચોકસાઈ રાખવી પડે છે કે આપણે કોઈ પણ વસ્તુનું માપ લેવું હોય તો આપણે ચોકસાઈ છે રાખવી પડે કે ગમે એમ રીતે છે આપણે માપ છે ના લઈ શકીએ। અને માપન માટે કેટલાક પ્રમાણભૂત એકમ તથા માપન પરિણામને વ્યક્ત કરવા માટે આપણને કેટલાક યોગ્ય સાધનની જરૂર પડે છે કે આપણે માપ લેવું હોય તેને યોગ્ય સાધનની જરૂર પડે અથવા તેના જે એકમ છે એકમ વડે આપણે ચોક્કસ માપ છે માપી શકીએ નહીં તો આપણને ચોક્કસ માપ છે મળે નહીં। ત્યારબાદ આપણે જોઈએ 10.7 કે આપણી આસપાસની ગતિશીલ વસ્તુ ગતિશીલ વસ્તુ એટલે કે ગતિ કરતી વસ્તુ કોઈ પણ વસ્તુ છે ગતિ કરતી હોય તો એને ગતિશીલ વસ્તુ છે કહેવામાં આવે છે। પ્રવૃત્તિ 5 એવી વસ્તુઓ વિશે વિચારો જે તમે હમણાં જ જોઈ હોય તો હમણાં આપણે ઘણી બધી વસ્તુ જોઈ હોય આપણી આસપાસ પણ ઘણી બધી વસ્તુઓ છે તેવી ઘણી બધી વસ્તુ થઈ ગઈ હોય છે કે જે આપણે જોતા હોય છે તો એની યાદી છે કોષ્ટક 10.4 ની અંદર છે કરવાનું કે ટેબલ 10.4 ની અંદર એ વસ્તુની યાદી છે કરવાનું। તેમાં આપણે જોઈએ તો સ્કૂલ બેગ મચ્છર ટેબલ પાટલી પર બેઠેલ વ્યક્તિ અહીં તેની જતા લોકો હવે તેનાથી વિશેષ આપણે જોઈએ તો કે પતંગિયા કૂતરા ગાય તમારો હાથ નાના બાળકો પાણીમાં તરતી માછલી ઘર કારખાનું પથ્થર ઘોડો દડો બેટ ચાલતી રેલગાડી સિલાઈ મશીન દીવાલ ઘડિયાળ ઘડિયાળના કાંટા પણ હોઈ શકે કે આપણી આસપાસ છે આવી ઘણી બધી વસ્તુઓ છે રહેલી છે। તમે જેટલી લાંબી યાદી બનાવો એટલી બનાવી શકતા હોય એટલી લાંબી યાદી બનાવો તો આપણે તો આખા દિવસની અંદર ઘણી બધી લાંબી યાદી છે આવી બનાવી શકીએ તેમાંથી કેટલી ગતિશીલ છે અને કેટલી સ્થિર છે આપણે આખા દિવસમાં આપણે જોઈએ તો ઘણી બધી યાદી છે એ બનાવી દઈએ બરોબર। તો એ યાદીની અંદર કેટલી વસ્તુ ગતિશીલ એટલે કે કેટલી વસ્તુ એવી છે જે ગતિ કરે છે અને કેટલી વસ્તુ એવી છે
टेबल घड़ियाळ ए बधी वस्तु केवी छे तो के स्थिर वस्तु छे। त्यारबाद गतिशील वस्तु तो के एक उड़ती चकली घड़ियाळ ना सेकंड काटे ए बधी वस्तु केवी थाय तो के गतिशील। टूंकमां गति करती होय ए वस्तु हलनचलन करती होय ने ए वस्तु गतिशील वस्तु अने जे हलनचलन ना करती होय एक ज जगह स्थिर होय एने कहेवामां आवे छे स्थिर वस्तु। बरोबर અહીંયા તમને આકૃતિ 10.11 માં છે એ આપેલું છે કીડીની ગતિ છે એ આપણને દર્શાવેલી છે। ચાલો આપણે કીડીની ગતિને ધ્યાનપૂર્વક છે જોઈએ। હવે પ્રવૃત્તિ 6 કે જમીન ઉપર એક સફેદ કાગળની મોટી શીટ છે ફેલાવો, તેના પર ખાના કેટલા દાણા છે નાખો। કે જમીન ઉપર છે એક સફેદ કાગળની ડ્રોઈંગ શીટ છે એ ફેલાવી, બરોબર। હવે તેના ઉપર છે ખાંડના દાણા નાખી દેવાના, ખાંડના દાણા નાખશું એટલે આપણને ખબર જ છે કે ખાંડના દાણા હોય થોડીક વાર રહે એટલે કીડી છે આવી જાય। એટલે શરૂઆતમાં એક કીડી આવે, પછી ધીમે ધીમે બે ત્રણ કીડીઓ છે, ધીમે ધીમે ઘણી બધી કીડીઓ છે એ ભેગી થઈ જાય। તો કેટલાક ખાંડના દાણા નાખો, કીડીઓ આ ખાંડના દાણા પર આકર્ષિત થશે તથા તમે થોડી વારમાં જ તે કાગળની શીટ પર ઘણી બધી કીડીઓને ફરતી જોશો। કે પહેલા એકાદ બે કીડીઓ હશે, બરોબર, પછી ધીમે ધીમે છે ઘણી બધી કીડીનો ઢગલો છે થઈ જશે। કોઈ એક કીડીને તે કાગળ પરથી પસાર થઈ જાય કે તરત જ તેને પેન્સિલના ટપકાના જે વડે અંકિત કરો। હવે કોઈ એક કીડી, ઘણી બધી કીડી છે એમાંથી એક જ કીડીનું ઓબ્ઝર્વેશન છે કરવાનું, અને એ કીડી છે એ કઈ રીતે ગતિ કરે છે એનું આપણે ઓબ્ઝર્વેશન કરવાનું। હવે ઈ કીડી જે જગ્યાએ જાય એ જગ્યાએ આપણે ધીમે ધીમે છે ઓબ્ઝર્વેશન કરીને અહીંયા પેન્સિલના ટપકા છે દોરતું જવાનું। પેન્સિલના ટપકા જે વડે અંકિત કરો આકૃતિ 10.11 તમારા ટેક્સ્ટબુકમાં છે, આકૃતિ 10.11 છે એમાં છો। જેમ જેમ કીડી કાગળ પર ચાલતી આગળ વધે તેમ તેમ છે પેન્સિલની ટપકા અંકિત કરતા જશે। કેટલાક સમય પછી કાગળની શીટને હલાવીને ખાંડના દાણા અને કીડીને દૂર કરી નાખો। હવે શું કહે છે, એક ડ્રોઈંગ શીટ આપણે લીધી, બરોબર, હવે એના ઉપર છે ખાંડના કેટલા દાણા મૂકો, તો આ બધા છે એ ખાંડના દાણા। હવે ધીમે ધીમે છે એ કીડી છે ઘણી બધી કીડીઓ છે આવે છે એમાંથી આપણે કોઈ એક કીડી વિશે ઓબ્ઝર્વેશન છે કરવાનું। તો આપણે કોઈ એક કીડીનું ઓબ્ઝર્વેશન કરીએ તો એક કીડી છે એ પેલા આ દાણા પાસે જાય છે, પછી ધીમે ધીમે અહીંયા જાય છે, ધીમે ધીમે અહીંયા, પછી અહીંયા, હવે જ્યાં જાય છે અહીંયા પેન્સિલથી છે ટીક માર્ક કરતું જવાનું, તો આપણે એને પેન્સિલથી ટીક માર્ક છે એ કરતા ગયા। હવે થોડીક વાર થાય એટલે જે ખાંડના દાણા છે એ અને કીડીઓ એ બધું છે ખખેરી નાખવાનું, ટૂંકમાં ડ્રોઈંગ શીટ ઉપરથી કાઢી નાખવાનું। એટલે શું બનશે, આપણે જે પેન્સિલથી ટીક માર્ક કરેલું છે એ નિશાની આપણે ખાલી જોવા મળશે। કે એ વિવિધ બિંદુઓ તમે જે કાગળ પર અંકિત કરેલા હતા તેને તીરના નિશાન વડે જોડીને કીડીની દિશા છે બતાવે છે। કે હવે જે આ ટપકા આપણે કરેલા છે ડોટ ડોટ પેન્સિલથી એને આપણે તીરના નિશાન વડે છે આખું આમ જોઈન્ટ કરી દેવાનું, આખું જોઈન્ટ કરી નાખશો તો એ આપણે શું થઈ જશે, તો કે કીડીની દિશા બતાવે છે કે કીડી છે એ આ દિશામાંથી આ દિશા તરફ છે એ કીડી જાય છે। તો એ કીડીની દિશા છે કેવી જોવા મળે છે, તો કે કીડીની દિશા છે વક્ર વક્ર ગતિ છે કરે છે। કે જોયું કે કીડી છે એકદમ સીધી રેખામાં જાય છે, તો કે ના, કે આપણે જે બધા બિંદુઓ જે ટપકા છે ટીક માર્ક કરેલા, બરોબર, તે કેટલીક સેકન્ડના અંતરાલમાં કીડીની ગતિને છે દર્શાવે છે। ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના ફેરફાર જેવી હોય છે। ગતિ શું છે, તો કે સમયની સાથે છે એ પોતાનામાં ચેન્જીસ પોતાનામાં છે બદલાવ થઈ આવે છે। કે આપણે અગાઉ આપણે કીડી વાળી જે આકૃતિ જોઈ તેમાં શું હતું, કે પહેલા છે કીડી શરૂઆતમાં નીચે હતી, પછી ધીમે ધીમે છે એ કીડી પોતાની રીતે છે ગતિ છે બદલતી જાય છે। તો સમયની સાથે ફેરફાર થતી જાય છે, કે થોડી વાર જાય કીડી છે ખાંડ એક દાણા પાસે હોય છે, ફરી બે સેકન્ડ ચાલતા હોય અને કીડી છે બદલે બીજા દાણા પાસે આવી જાય છે। તો શું થયું, આખું ગતિ સમય સાથે ફેરફાર થયો ને, એટલે જ જગ્યાએ કીડી નથી રહેતી, સમયની સાથે ફેરફાર બતાવે છે એટલે શું થયું ગતિ। પ્રવૃત્તિ 5માં વસ્તુઓના જૂથ બનાવતી વખતે તમે ઘડિયાળ સિલાઈ મશીન અથવા વીજળીનો પંપ જેવી વસ્તુઓને એક જૂથમાં રાખો। હવે પ્રવૃત્તિ 5ની અંદર આપણે જે આખી યાદી બનાવેલી હતી, બરોબર, કે આખા દિવસની અંદર આપણે કઈ વસ્તુ જોઈ એમાંથી કેટલી ગતિશીલ છે અને કેટલી વસ્તુ છે સ્થિર છે, તો એમાં આપણે સિલાઈ મશીન ઘડિયાળ વીજળીનો પંખો જેવી વસ્તુ છે એને આપણે એક જૂથમાં રાખેલા હતા। હવે શું આ વસ્તુ એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરે છે,
કે આ જે વસ્તુ છે ઘડિયાળ ને સિલાઈ મશીન પંખો હવે એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર ગતિ છે એ કરે છે તો કે ના ઈ ગતિ નથી કરતી પરંતુ એની અંદરની જે બાબત છે ને એ બધી ગતિ છે કરે છે કે પંખાના પાખે અથવા ઘડિયાળના કાંટા કેવી રીતે ગતિ કરે છે હવે ઈ પોતે હાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જતી બરોબર પણ શું થાય છે તો કે ઘડિયાળના જે કાંટા છે ને અંદરના એ રાઉન્ડ ફરે છે બરોબર તો ઈ ગતિ કરે છે પંખાના જે પાખે છે એ પણ રાઉન્ડ ફરે છે તો એ પણ ગતિ કરે છે શું આ ગતિ કીડી અથવા રેલગાડીની ગતિ જેવી છે કે પંખાના પાખેની ગતિ છે ઘડિયાળના કાંટાની ગતિ છે એ બધી ગતિ છે રેલગાડીની ગતિ જેવી છે અથવા તો કીડીની જે ગતિ છે એના જેવી છે તો કે ના એના જેવી નથી પંખાના પાખેની ગતિ કેવી છે તો કે રાઉન્ડ છે કીડીની ગતિ કેવી છે તો કે વક્ર એની કઈ દિશા જ નક્કી નથી એની દિશા નક્કી નથી ગમે દિશામાં ગતિ કરે રેલગાડીની જગ્યા રેલગાડીની ગતિ કેવી છે તો કે સુરે સીધી દિશામાં છે ગતિ કરે છે એટલે બધાની ગતિ કેવી થાય અલગ અલગ થાય છે તો શું આ ગતિ કીડી અથવા રેલગાડીની ગતિ જેવી છે તો કે ના ચાલો હવે આપણે કેટલાક પ્રકારની ગતિ જોઈએ જેમાં આપણને વિવિધ પ્રકારની ગતિને સમજવામાં મદદ મળશે તો હવે આપણે જોવાનું 10.8 ગતિના પ્રકાર જે આપણે આવતા વિડીયોમાં છે જોવાનું આ બધું છે સાથે સાથે કમ્પ્લીટ છે કરતું જવાનું છે